ભારે ઉત્સાહ સાથે દેશમાં હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારત મંડપમમાંથી બાઇક રેલીનું કરાવ્યું પ્રસ્થાન. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તિરંગા યાત્રામાં લેશે ભાગ. સુપ્રીમ કોર્ટમાં આજે યુપી મદ્રેસા એક્ટ પર સુનાવણી. અલ્હાબાદ હાઈકોર્ટે આ એક્ટને અયોગ્ય જાહેર કર્યા બાદ તેને પડકારતી અરજી ઉપર સર્વોચ્ચ અદાલત કરશે વિચારણા. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત. હિમાચલ પ્રદેશમાં 18 ઓગસ્ટ સુધી વરસાદનું એલર્ટ. રાજસ્થાનના મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ. તો દિલ્હી NCRમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવમાં છોડાશે નર્મદાનું પાણી. ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પગલે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધતા સરકારનો નિર્ણય. શાળાઓમાં બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગની તવાઈ. ફરજ ઉપર ગેરહાજર રહેલા 17 જિલ્લાના 32 શિક્ષકો સામે કાર્યવાહી. રાજ્ય સરકારે કહ્યું, જવાબદાર શિક્ષકો સામે લેવાશે કડક પગલાં. સુરતના પૂણા ગામ ખાતે નકલી કોસ્મેટિક બનાવટોનું વેચાણ કરવાનો રેકેટનો પર્દાફાશ. પરવાના વગર વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. 23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ દેશમાં સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો શરૂ. છેલ્લા 15 દિવસથી હડતાલ પર ઉતરેલી પોલીસ ફરજ પર થઈ હાજર. તો શેખ હસીનાની સરકાર ઉથલવામાં અમેરિકાની સંડોવણીનો ઇનકાર. ભારતીય પહેલવાન વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં તે માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ એટલે કે CAS માં આજે થશે નિર્ણય. 100 ગ્રામ વજન વધતા વિનેશને કરાઈ હતી અયોગ્ય જાહેર.